मध्य प्रदेश के कड़िया गांव में सासी जाति के लोगों के लिए खास स्कूल चलाकर उन्हें चोरी की ट्रेनिंग दी जाती है जो बाद में देश के अलग अलग राज्यों में जाकर चोरी की वारदात को अंजाम देते हैं गुजरात के राजकोट में भी शादी ब्याह जैसे मौके पर अच्छे कपड़े पहनकर इस गिरोह के सदस्य सोने चांदी के गहने की चोरी करते थे इस गिरोह के पांच सदस्यों को पकड़ने में राजकोट क्राइम ब्रांच को सफलता मिली है जिसमें तीस चोरी की वारदात का पर्दाफाश हुआ है पांच आरोपियों के पास से 20 लाख के सोने चांदी के जेवर वाहन मोबाइल बरामद करने में भी पुलिस को सफलता मिली है राजकोट शहर और राजकोट जिला विस्तार की अंदर अमूक समय थी बनाव बनी रहा था जेमा लग्न प्रसंग की अंदर थी आ, कोई कीमती घरेणा तथा रोकड़ रकम साथना बेगनी उठातरी कर अमुक लोग नसी जाता था આ ગેંગની એમો એવી છે કે પોતાની સાથે જે છે તે નાના બાળક હોય તેવા કોઈ સ્ત્રી અથવા પુરુષ તેમને સાથે રાખે તેની ઉપર એક એનો ગાઈડ મેન્ટર જેવો વ્યક્તિ હોય તે સાથે રહે અને આ છોકરો અથવા છોકરી જે છે તે જે તે લગ્ન પ્રસંગ હોય તેમાંથી બેગ પર્સ ચોરી કરીને નાશે જો પકડાઈ જાય તો તરત જ તેનો જે ગાઈડ અથવા મેન્ટર હોય તે તેને બચાવવા માટે આવી જાય કે ભાઈ નાનું બાળક છે એનાથી ભૂલ થઈ ગઈ છોડી દો અને જો ના પકડાય તો પછી તુરંત જ તે લોકો વાહનની અંદર બેસીને ત્યાંથી નીકળી જાય આ વાહનની અંદર જે તે લોકો રાતવાસો કરતા હોય તેવું અમારા ધ્યાન પર આવેલું છે જે પીએસઆઈ સાંકરિયાનેની ટીમ દ્વારા જે ઇન્દોરની અંદર તે ઉપરાંત રાજસ્થાનના અમુક જિલ્લાઓની અંદર સતત પાંચથી છ દિવસ સુધી રેકી રેકી કરી માહિતી મેળવી અને ત્યારબાદ જેવી એ ટીમ જે છે એ ફરી પાછું અહીંયા રાજકોટની અંદર તે ચોરી કરવા માટે આવતી હતી તેવું ધ્યાન પર આવ્યું એટલે તેઓનો જે કે બી માહિતી મેળવી હતી તેના આધારે તેઓનો પીછો કરતાં કરતાં તેઓને ઝડપી પાડ્યા છે આ સમગ્ર જે ડિટેક્શન થયું છે તે ટીમવર્કથી થયું છે જેની અંદર પીઆઈ મેહુલ ગોંડલિયા અને એસીપી સાય ક્રાઇમ ભરત બસિયાનાઓ દ્વારા પણ સતત સુપરવિઝન અને માર્ગદર્શન રાખીને આ આખી આખી ગેંગને પકડી પાડવામાં રાજકોટની અંદર બે થયેલી છે સિટીની અંદર અને રાજકોટ રૂરલમાં એક થયેલી છે તે ઉપરાંત આણંદ અમદાવાદ અને જે રાજસ્થાન મધ્યપ્રદેશની ટોટલ ત્રીસેક જેવી ચોરીઓ આ લોકો દ્વારા અલગ અલગ સમયે કરવામાં આવેલી છે